બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ધાનેરાની. ધાનેરાના સેવાભાવી કિશોરસિંહ રાવ આવા કપરા સમયમાં પણ વિનામૂલ્યે ઓક્સિજનનું વિતરણ કરી રહ્યા છે, ત્યારે ધાનેરાના લોકો પણ કિશોરસિંહની કામગીરીને બિરદાવી રહ્યા છે. ધાનેરા શહેરમાં રહેતા કિશોરસિંહ રાવ, જે ધાનેરાવાસીઓને હર હંમેશા મદદરૂપ થતા હોય છે, પૂરની પરિસ્થિતિ હોય તો કોરોનાનો કપરો કાર હોય, ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ આ કિશોરસિંહ રાવ જે ધાનેરાના લોકોની પડખે ઊભા રહે છે અને ધાનેરાવાસીઓ કોઈ મુશ્કેલીમાં ન આવે તે માટે સતત મહેનત કરે છે. આ કિશોરસિંહ રાવ દ્વારા ફર્સ્ટ લોકડાઉનમાં પણ હજારો લોકોને પોતાના ઘરે ભોજન બનાવી જમાડ્યા હતા અને જે જે લોકોને જરૂરિયાત હતી તેવા લોકો સુધી વાહનો દ્વારા ભોજન પહોંચાડ્યું હતું. માત્ર લોકો જ નહીં પણ અબોલ પશુઓ માટે પણ ખૂબ જ સેવા કરવા માટે તત્પર રહે છે. લોકડાઉન દરમિયાન કબૂતરોને ચણ, ગાયોને ઘાસ તેમજ રોટલા પણ આપ્યા હતા અને તે બાદ આજે કોરોનાના કપરાકારમાં લોકોને હોસ્પિટલોમાં પૂરતી સુવિધા મળતી નથી, ઓક્સિજનની ખૂબ જ અછત જણાઈ રહી છે, ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો ખરીદી જ્યાં લોકોને જરૂર હોય ત્યાં વિનામૂલ્યે ઓક્સિજનનો જથ્થો પહોંચાડે છે. દિવસ રાત જોયા વગર માત્ર ને માત્ર લોકોની સેવામાં જ તત્પર રહે છે, ત્યારે ધાનેરાના લોકો પણ કિશોરસિંહની કામગીરીને બિરદાવી રહ્યા છે. તો બીજી તરફ કિશોરસિંહ રાવે જણાવ્યું હતું કે અત્યારે ધાનેરાની કેટલીક હોસ્પિટલોમાં ડોક્ટરો ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે અને લોકોને લાખો રૂપિયાનું બિલ બનાવી રહ્યા છે, ત્યારે આ સમય લોકોને લૂંટવાનો નથી પણ લોકોને મદદરૂપ થવાનું છે. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા.